વરસાદની આફતનો ભોગ બનેલા ઓલપાડના રહીશોને સરકારી સહાય પહોંચી નથી, પરંતુ મુસ્લિમ બિરાદરે પૂરગ્રસ્ત ગરીબ વિસ્તારોમાં જઈ જીવન જરૂરિયાત વસ્તુઓની કીટ આપી માનવતા મહેકાવી છે. સુરત જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ઓલપાડમાં સેના ખાડીના પૂરના પાણી ફરી વળતા કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારોને ભારે નુકસાન પહોંચ્યું હતું. સતત 3 દિવસ સુધી લાચાર અવસ્થામાં રહેતા શ્રમજીવી પરિવારોને પૂરના પાણી ઓસરી ગયા બાદ પણ સરકારી સહાય તેઓ સુધી પહોંચી નથી, ત્યારે મુસ્લિમ બિરાદરો દ્વારા ઓલપાડ હાસેટા ગામ તરફ જવાના રોડના શાંતિનગરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓની સહાય આપી માનવતા મહેકાવી હતી. સબીર કાકા એ અમને મદદ કરી. 3 દિવસ સુધી સબીર કાકા ખાવા પીવાની વ્યવસ્થા કરે છે અને કપડા ધાબળા વાસણ એવું અમને આપી ગયા. ત્રણ દિવસ ઘરમાં પાણી ભરાયેલા હતા, ખાવા પીવાની વ્યવસ્થા સબીર કાકાએ કરી છે, કપડા થાંભળા ધાબળા બધું આપ્યું છે, સબીર કાકાએ અમને બધું કરી આપ્યું છે, અનાજ પાણી બધું એ કરે છે. ઓલપાડની અંદર પાછલા 2 દિવસ પહેલાં જે વરસાદ પડ્યો છે અને વરસાદના કારણે જે ખાડીમાં પૂર આવ્યું અને જે પાણી આવ્યું એ પાણી ઓલપાડની અંદર સરદાર આવાસ હોય કે પછી આપણે શાંતિનગર હોય કે પછી અમારા નિયોનગર હોય કે જ્યાં જ્યાં પાણી ભરાયા છે એ વચારા કુટુંબો આજે પોતાની ઘર વખણી અને અનાજ જેવી વસ્તુ બધું ખરાબ થઈ ગઈ છે અને વધારે રોડ પર આવી ગયા હતા અને અમારી જેટલી મદદ કંઈક થવાની તેટલી મેં મદદ કરી છે. પણ કાલે બપોરે જ્યારે મને જાણ કરવામાં આવી કે ભાઈ તમે દરેક ઠેકાણે આ વસ્તુ આપો છો, તો ઓલપાડ શાંતિનગરની પાસે જે મામદ ઓફિસ છે ત્યાં પર ઘણા લોકો રહે છે અને વસવાટ કરે છે, એ લોકોના ઘરની અંદર બધી જ વસ્તુ ખોવાઈ ગઈ છે, તણાઈ ગઈ છે. એટલે મેં જાતે આવીને એની તપાસ કરી અને એને મેં સર્વે કર્યો તો ખરેખર વાત સાચી નીકળી કે આ લોકોનું ઘર વખણી કે અનાજ કે બધું જ ચાલી ગયું હતું. એટલે મેં માનવતાના ધોરણે, હું રાજકારણ કોઈ નથી રમતો, હું ફક્ત માનવતાના ધોરણે માનવીઓને એક મારી સહાય રૂપે આ લોકોને કપડાં ધાબળા અનાજ અને વાસણ બધી વસ્તુ મેં આપી છે. પણ એક વાતનો દુઃખ થાય છે મને કે જે લોકો અહીં રહી છે એની બરાબર 50 મીટરની એટલે કે 10 મીટરની અંદર સરકારી અધિકારીઓ રહી છે. સરકારી અધિકારીઓ આ લોકો વારંવાર જોઈ છે તો છતાં પણ એ લોકોને ખ્યાલ નહીં આવ્યો કે આ લોકોનું બધું તણાઈ ગયું છે ને ખરેખર સહાય આપવી જોઈએ. ને અહીંના જે લોકલ નેતાઓ છે એને હું ખાસ અપીલ કરું છું કે તમે જે રાજનીતિ રમી છે એ રાજનીતિ રમવાનું બંધ કરી દો. આપણે માનવ છે અને માનવતાના ધોરણે આપણે દરેકને મદદ કરવી જોઈએ. કારણ કે હું 2-3 જગ્યાએ ગયો છું ત્યાં મને ખબર પડી છે કે આ લોકોએ રાજકારણ રમીને અમુક લોકોને વસ્તુ નથી આપી, એ દુઃખની વાત છે. મારું નામ વસીમ આયા છું, ઓલપાડનો રહેવાસી છું. મામલતદાર ઓફિસની પાછળ 11 પરિવાર રહે છે. 15 તારીખે જે પાણી ભરાયા હતા તેના લીધે આ 11 પરિવારનું ઘણું નુકસાન થયું હતું ને એના અનુસંધાનમાં આજે નુકસાન થયું છે. તો અમે અને મારા મિત્રો અને મારા ફાધર સબીરભાઈ મલેકે એમને અમારા થકી જે બનતી મદદ છે તે કરી છે અને અમે લોકો આગળ બી આવી રીતે જો કોઈ નુકસાન થયું છે અમે અગાઉ બી આ લોકોને મદદ કરતા રહીશું.